નમસ્કાર દોસ્તો, આપ સૌ મજામાં ને? આજે આપણે ગણિત સ્વાધ્યાય પોથી સ્વાધ્યાય 10 દાખલો 3 કરીશું. કોઈ પહેલા હોય, નીચેની હોય, કોઈ પછી હોય, નીની હોય, તો 3 શ્રેણી અને 5 નીની બીજું છે 4.6 શ્રેણી બરાબર 4 શ્રેણી પોઈન્ટ પછીનો જી આપ્યો છે તે મીમી 6 મીમી ત્રીજું છે 28.2 સેમી પોઈન્ટ પહેલા આપણો સેમી આ આપણો મીમી 28 સેમી 2 મીમી જો બુક સાહેબ આથી મળી જાય છોકરા ચોથો દાખલો આપણો 37.9 સેમી પોઈન્ટ પહેલા છે તે સેમી પોઈન્ટ પછી છે તે મીમી 37 સેમી 9 મીમી સેમીમાં રૂપાંતર કરો પેલું છે 3 મીટર વળી પાછું પ્રમાણમાં લખી લઈએ 1 મીટર બરાબર 100 સેમી મીટરને ટૂંકમાં મી કહેવાય તો 3 મીટર તો 3 ગુણ્યા 100 એટલે 300 તો 300 સેમી બીજો દાખલો છે 9 મીટર એક મીટર બરાબર 100 સેમી તો 9 મીટર તો 900 સેમી 9 મીટર બરાબર 9 ગુણ્યા 100 પછી સેમી લાગી જાય કેમ કે આપણે ગુણ્યા 100 કર્યા 9 ગુણ્યા 100 નવને બે હાડી બાજુમાં બે મીંડા 900 સેમી આ આપણો જવાબ આપણો ત્રીજો દાખલો છે 14 મીટર 1 મીટર બરાબર 100 સેમી 14 મીટર બરાબર 14 ગુણ્યા 100 સેમી બરાબર 14 ગુણ્યા 100 14 લખી જમણી બાજુ 2 શૂન્ય 1400 સેમી ના પછીનો દાખલો 26 મીટર 1 મીટર બરાબર 100 સેમી પ્રમાણમાં છે તો 26 મીટર બરાબર 26 ગુણ્યા 100 સેમી બરાબર 26 ગુણ્યા 100 સેમી 2600 સેમી 26 લખી જમણી બાજુ 2 શૂન્ય આ આપણો આન્સર મીટરમાં રૂપાંતર કરો મીટર બરાબર
સેમી ભાગ્યા 16 તો પેલું 600 સેમી સો વડે ભાગાકાર કરી નાખો આપણામાં ગુણાકાર કરતા હતા તો 600 ભાગ્યા 100 જો ભાગ્યા 100 કર્યા તો સેમી નીકળીને હવે થઈ ગયા મીટર મીંડે મીંડા ઉડાડી દેવાના હોય ખચવાના જ ન હોય તો જવાબ આવ્યો 6 મીટર બીજું છે 900 સેમી મીટર બરાબર સેમી ભાગ્યા 100 બરાબર સેમી છે 900 900 ભાગ્યા 100 હવે લાગી જાય મીટર સેમી નીકળી ગયું હવે આ આ આ આ બે મીંડા ઉડી ગયા તો જવાબ આવ્યો 9 મીટર આન્સર બીજું છે 1000 સેમી મીટર બરાબર સેન્ટીમીટર ભાગ્યા 100 બરાબર 1000 ભાગ્યા 100 હવે લાગી જશે મીટર કેટલા મીંડા ઉડાડશું તો કે નીચે હોય એટલા 1 1 2 2 એકમથી જ ઉડાડ્યું તો આ આ તો હજી આપણો જવાબમાં કેટલા વધ્યા 10 મીટર હોય એટલા નહીં ઉડાડવાના નીચે હોય એટલા જ ઉડાડવાના તો આપણો આન્સર આવ્યો 10 મીટર ચોથું છે 1800 સેમી બરાબર મીટર બરાબર સેમી ભાગ્યા 100 બરાબર 1800 ભાગ્યા 100 અને અહીંયા થઈ જશે મીટર યસ આ આ આ આ બધાય મીંડા ગયા તો જવાબ આવ્યો 18 મીટર મીટર સેન્ટીમીટરમાં રૂપાંતર કરો તમને એમ થશે સેમીમાં તો છે જ પણ આપણે બેયમાં કન્વર્ટ કરવાના છે બેયમાં ફેરવવાના છે તો 145 સેમી તો હું પહેલાં છેલ્લા બે આંકડાના જુદા પાડી દઉં સરવાળામાં 100 સેમી વત્તા 45 સેમી 100 સેમી તો કેટલા મીટર થાય 1 મીટર 1 મીટર અને 45 સેમી આ આપણો જવાબ પછી સરવાળાની નિશાની કાઢી સીધો જવાબ લખી નાખી બીજો છે 360 સેમી છેલ્લા બે આટલા સેમીમાં સરવાળામાં જુદા બતાવી દે તો 300 સેમી વત્તા 60 સેમી તમે આવું કરી શકો છો 300 ભાગ્યા 100 તો 3 મીટર વત્તા 60 સેમી એક સ્ટેપ વધી જઈને આમ કરો તો પણ ચાલે 3 મીટર 60 સેમી આ આન્સર છેલ્લા બે અંક જુદા પાડી દેવાના એકમ અને દશક ભરે 800 ના અલગ બરાબર 800 સેમી
વત્તા 64 સેમી, કેમ કે આપણે મીંડા મીંડા તરત ઉડી જાય એટલે 800 × 100 મીટર પ્લસ 64 સેન્ટીમીટર. મીંડા મીંડા ઉડી ગયા તો આવ્યા 8 મીટર 64 સેન્ટીમીટર. આ આપણો આન્સર. ચોથો દાખલો છે આપણો. (2350 સેન્ટીમીટર) બરાબર એકમ દશક જ અલગ પાડવાના, તો કોઈ 2300 સેમી વત્તા 50 સેમી. હવે ભાગ્યા 2300 ભાગ્યા 100 મીટર વત્તા 50 સેમી. ચલો અંશ છે ને ઉડાડી દઈએ. મીંડે મીંડા તો 23 મીટર, 50 સેમી આપણો જવાબ. એક દાખલો. એક શાળાના રમત દિવસના લાંબી કૂદમાં 5 બાળકોના પરિણામ નીચે મુજબ છે. તેના આધારે પ્રથમ, દ્વિતીય અને તૃતીયનો ક્રમાંક આપો. લાંબી કૂદ કરી છે તો આપણે પહેલો, બીજો, ત્રીજો નંબર આપવાનો છે. એટલે આપણે આખું જ 4.48 મીટર, 4.45, 4.10 મીટર, 4.5 મીટર અને 4.50 મીટર. જીગ્નેશ, મિતેશ, હેમિલ, હંસરાજ, દિવ્યરાજ સૌથી વધારે લાંબી કૂદ મારીશ તો કે 4.50. તો આપણે એને ફર્સ્ટ નંબર આપી દઈએ દિવ્યરાજને, કેમકે દિવ્યરાજે દિવ્ય રીતે કૂદકો માર્યો છે. હવે સેકન્ડ નંબર કોણ આવશે? યસ, જીગ્નેશ, 4.48. સોરી, નામ જ લખવાનું છે, જીગ્નેશ. ત્રીજો નંબર કોણ આવશે? તો કે ત્રીજો નંબર આવશે 4.48 પછી ઓછો, 4.45, જેનું નામ છે મિતેશ. અહીંયા 4.50 મીટર પહેલા નંબરનું, 4.48 મીટર બીજો નંબરે, ત્રીજા નંબરે છે 4.45. હા, આને નંબર આપ્યો આપણે 3. એક આપણે સ્ટેન્ડ બિહારી, આપણે ખબર છે ને આવું સ્ટેન્ડ બનાવે રમતમાં, અહીંયા રાખે દિવ્યરાજ, પછી બીજા નંબર જીગ્નેશ, અને ત્રીજો નંબર કોણ છે? તો કે મિતેશભાઈ, મિતેશ. ફર્સ્ટ, સેકન્ડ, થ્રી. તમારે સરસ અક્ષરે સ્વાધ્યાય કૃતિમાં અંગ્રેજી અંકોમાં જ લખવાનું છે. થેન્ક યુ.